તારીખ બીજીના રોજ ભરૂચના ભોલાવ ગામેથી કન્સ્ટ્રક્શન કામના મજૂરોના મુકાદમ દ્વારા મજૂરી આપવાના બહાને અન્ય સાઇડ ઉપર લઈ જવાનું કહી બે સગીરાઓનું અપહરણ કરી ભાગે છૂટવાની ઘટનામાં આરોપી ઝડપાઈ જવા પામ્યો હતો. ગત તારીખ બીજીના રોજ ભરૂચના ભોલાવ ગામેથી કન્સ્ટ્રક્શન કામના મજૂરોના મુકાદમ દ્વારા મજૂરી આપવાના બહાને અન્ય સાઇડ ઉપર લઈ જવાનું કહી બે સગીરાઓનું અપહરણ કરી ભાગે છૂટવાની ઘટના ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે નોંધાવા પામી હતી. ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલ એક કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર મજૂરી કામ કરી પેટીઓ રડતા દંપતીની બે સગીર પુત્રીઓને તેમના મુકાદમ કાંતિ મંગળ રાઠોડ રહે અરવલ્લી દ્વારા વડોદરા તરફની અન્ય સાઇડ ઉપર મજૂરી કામે લઈ જવાનું કહી તેના માતા પિતાના વાલીપણામાંથી અપહરણ કરી ભાગી છૂટ્યો હતો. પોતાની બંને સગીર પુત્રીઓ મોડી રાત સુધી ઘરે પરત ન આવતા સગીરાઓના મા બાપે પોતાની પુત્રીઓને મજૂરી કામના ઓથા હેઠળ મુકાદમ લઈ ગયાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે સંદર્ભે પોલીસે બનાવની ગંભીરતા સમજી આરોપી મુકાદમ કાંતિ રાઠોડ વિરુદ્ધ પોસ્કોની અને અપહરણનો ગુનો નોંધી પોલીસે એલસીબી સહિતની અલગ અલગ ટીમ બનાવી સગીરાઓ અને આરોપીની શોધ આરંભી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી કાંતિએ બંને સગીરાઓના પરિવારને મજૂરી કામની લાલચ આપી વડોદરા લઈ ગયા બાદ પરિવારની નજર ચૂકવી બંને સગીરાઓને અલગ રિક્ષા અને ત્યારબાદ બસમાં ભરૂચ લાવવાના બહાને ચડાવી હતી. બાદમાં 16 વર્ષીય સગીરાએ ભરૂચ કેટલી દૂર છે તેવી પૂછપરછ કરતા લોકોએ તે ખોટી બસમાં ચડી ગઈ હોવાનું જણાવી તેને સુરત આવતી બસમાં કંડક્ટરને ભરૂચ છોડવા કહી બેસાડતા તેની ભરૂચ પરત આવતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. હાલમાં પોલીસે આરોપીની અટકાયત કરી બીજી સગીરાની પણ ભાળ મળી ગઈ હોવાનું અને પોલીસ તેણીને સલામત રીતે પરત લાવવા નીકળી હોવાનું જણાવી આરોપીના 3 દિવસના રિમાન્ડની માંગ કરી હોવાનું પણ જણાવ્યું હતું. ગઈ તારીખ 2/5/2019 રોજ ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એક અપહરણનો ગુનો રજીસ્ટર થયેલો છે. ફરિયાદની એમાં વિગત એવી હતી કે આ કામના જે ફરિયાદી છે એ પોતે મજૂરી કામ કરે છે છૂટક, અને જે નાકા ભરાતા હોય ત્યાં જાય અને છૂટક રીતે મજૂરી કરતા હોય છે. છેલ્લા એક અઠવાડિયાથી તેઓ એક કાંતિભાઈ નામના જે મુકરદમ હતો એના સંપર્કમાં આવેલા અને અઠવાડિયું એની સાથે કામ કરેલું. ત્યારબાદ આ જે મુકરદમ છે કાંતિભાઈ એમને ફરિયાદીને એવું જણાવ્યું કે ભાઈ બરોડા એક મારી સાઇટ ચાલે છે, તમે લોકો બધા ફેમિલી સાથે ત્યાં ચાલો. ખરેખર ફરિયાદી જે છે એમના એક સાઢુભાઈની 16 વર્ષની દીકરી છે અને બીજી એના દીકરીની દીકરી જે 4 વર્ષની છે તેમને પણ ત્યાં સાથે લઈ ગયેલા. બરોડા પહોંચ્યા પછી એક સાઇટ ઉપર જે આરોપી છે એણે એના ફેમિલી મેમ્બર્સને બધાને ઉતારી દીધેલા અને જે આ 16 વર્ષની દીકરી હતી એ અને 4 વર્ષની દીકરી એ બેને એને અલગ કરી નાખેલ અને ત્યાંથી જે રિક્ષામાં ગયેલા એ રિક્ષાવાળાને કીધું કે ભાઈ મારા શેઠ છે એમના ઘરે આ બંને દીકરીઓને લઈ જવાની છે, એમ કરીને રેલવે સ્ટેશન લઈ ગયો. અને રેલવે સ્ટેશનથી પછી આ જે રિક્ષા ચાલકને ત્યાં ઊભા રાખીને એની નજર ચૂકવીને એ બંને છોકરીઓને બસ સ્ટેન્ડ ખાતે લઈ જઈ અને ચલો આપણે ભરૂચ જઈએ એમ કહી અને ભાવનગરની બસમાં બેસાડી દીધેલ. બસ જ્યારે નારી ચોકડી ભાવનગરની બાજુમાં રાજ ચામુંડા હોટલ છે ત્યાં રોકાઈ એટલે જે 16 વર્ષની દીકરી હતી એણે પૂછ્યું કે ભાઈ આપણે ભરૂચ કેટલું દૂર છે, તો ત્યાં જે હાજર જે માણસો હતા એમને જણાવ્યું કે ભાઈ તમે તો ભરૂચ નહીં પણ ભાવનગર આવી ગયા છો. એટલે એ છોકરી એ લોકોની જોડે રજૂઆત કરતાં ત્યાં સુરતની બસ તૈયાર હતી એટલે ત્યાંના જે સ્થાનિક માણસો હતા એમણે એને જે છોકરી છે 16 વર્ષની એને ભરૂચની અહીંયા સુરત આવતી બસમાં બેસાડી દીધી અને એ છોકરી ભરૂચ આવતા એણે એના મા બાપને જાણ કરીને એના આધારે સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અપહરણ અને પોક્સો એક્ટ નીચેનો ગુનો દાખલ થયેલો. ત્યારબાદ હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી પોલીસે તપાસ ચાલુ કરેલી. એલસીબી સી ડિવિઝન પોલીસની અલગ અલગ ટીમો તાત્કાલિક રવાના કરવામાં આવેલી અને 4 વર્ષની બાળકીનો અપહરણનો મામલો હોય આ બાબતે અમારા રેન્જ IGP શ્રી અભય ચુડાસમા સાહેબ, મારા પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ એમને સતત આ બાબતે સૂચના અને માર્ગદર્શનથી આખા કેસનું સતત મોનિટરિંગ કરેલું અને બરોડા ખાતે જે ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે ત્યાંની અમારી RRSLની ટીમ છે અમારી LCB અને સ્થાનિક પોલીસે સતત રાત દિવસ ત્યાં આ લોકોની વોચ કરેલી. ભાવનગર ખાતે તપાસ કરાવવામાં આવેલી, ગાંધીનગર ખાતે તપાસ કરાવવામાં આવેલી, પાવાગઢ ખાતે તપાસ કરાવવામાં આવેલી અને જે ફૂટેજ મળેલા આરોપી અને ભોગ બનનારના એના આધારે જે આરોપી છે એને ઝડપી લેવામાં આવેલો છે અને આ કામની જે 4 વર્ષની અપહરણ થયેલી બાળકી હતી એને આરોપીએ ચિલોડા પાસે જઈને ગાંધીનગર એના ઓળખીતા એક ગેલાભાઈ હતા એને સોંપી દીધેલી
અને એવું જણાવેલું કે ભાઈ હું મૂકવા જઈશ ભરૂચ, તો એના જે સગાવાલા છે એ મને મારશે, જેથી તમે આને ભરૂચની બસમાં બેસાડી દો, જેથી જ્યાં વેલાભાઈ છે એ ત્યાં એને એક બસમાં ઉતારી અને પછી પોતે જતા રહેલા બાળકીની બસમાં મૂકીને. જે કંડક્ટર હતા એના ધ્યાનમાં આ બાળકી આવતા એમને તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક કરેલો અને જે ગાંધીનગર સેક્ટર 7 પોલીસ છે એ આ બાળકીનો પછી પોઝિશન લઈ અને એને કોર્ટની મંજૂરીથી શિશુગ્રહ વડો ખાતે મૂકી આવેલી. અમારી જે સી ડિવિઝનની ટીમ છે એ આજે ત્યાં ગયેલી છે અને આજે બાળકનો કબજો લઈ અને પરત આવવામાં છે. અને આ કામનો જે આરોપી છે એને અટક કરવામાં આવેલો છે અને નામદાર કોર્ટમાં રજૂ કરી અને તેના દિન 3 રિમાન્ડ મેળવવામાં આવેલા છે.